સુરતમાં મોવાલિયા બંધુઓની મિલકત જપ્ત કરવાનો કલેક્ટરે આદેશ આપ્યો છે। રાજહંસ થિયેટર એમેઝિયા વોટર પાર્કની મિલકત જપ્તીનો આદેશ કરવામાં આવ્યો છે। 100 કરોડને વસૂલવાના બાકી હોવાથી કલેક્ટરે આદેશ કર્યો છે। તમને જણાવી દઈએ કે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણીતા સંજય મોવાલિયા અને મનોજ મોવાલિયા રાજહંસ થિયેટર ચલાવે છે। મોવાલિયા બંધુઓએ અલગ અલગ બેંકમાંથી 136 કરોડની લોન લીધી હતી। 2019ની બાકીએ 100.79 કરોડની લોન ભરપાઈ કરવામાં મોવાલિયા બંધુ નિષ્ફળ રહ્યા હતા, ત્યારે હવે કલેક્ટરે મોવાલિયા બંધુઓની મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો છે। સુરતના જાણીતા બિલ્ડર એવા રાજહંસ ગ્રુપના મોવાલિયા બંધુ દ્વારા રાજહંસ થિયેટર અને અમેઝિયા વોટર પાર્ક માટે રૂપિયા 136 કરોડની જે લોન છે તે લોન લેવામાં આવી હતી। જો કે આ લોન 2019 સુધી ભરપાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ રૂપિયા 100 કરોડની જે લોન છે તે ભરપાઈ કરવામાં આવી ન હતી, જેને કારણે જે કલેક્ટરે જે છે તે કાયદાનો કોડો ઝીક્યો છે। ખાસ કરીને આ જે અમેઝિયા જે વોટર પાર્ક છે, આ ઉપરાંત રાજહંસ થિયેટરની જે તમામ જે મિલકત છે, જે જમીન છે, તે જપ્ત કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। અગાઉ જે બેંકો છે તે બેંકો દ્વારા અમેઝિયા વોટર પાર્ક તેમજ જે રાજહંસની જે મિલકત છે તેમને લોનની ભરપાઈ કરવા માટે અલગ અલગ સમયે નોટિસો પાઠવવામાં આવી હતી। રૂપિયા 100 કરોડના લેણા નીકળતા હતા, તેમ છતાં જે મોવાલિયા બંધુ છે તેમને આ લોનની ભરપાઈ કરવામાં આવી ન હતી, જેને કારણે કલેક્ટર દ્વારા અમેઝિયા વોટર પાર્ક અને રાજહંસ થિયેટરની જે મિલકત છે તે જપ્તીના આદેશ આપી દેવામાં આવ્યા છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।